વર્ષોથી આતંકવાદનો શિકાર છે અને અનેક વર્ષોથી આતંકવાદનો સામનો પણ કરી રહ્યું છે. ભારતે અનેક આતંકીઓનો ખાતમો કર્યો છે, પણ તેની સામે દેશે પોતાના બહાદુર જવાનોને ગુમાવ્યા છે તો અનેક નિર્દોષોના લોહી પણ વહ્યા છે. ત્યારે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આતંકી બનતા યુવાનોને ચેતવણી આપી છે અને પાછા ફરી જવાનું કહ્યું છે, નહીં તો મૃત્યુ પામશો તેવું પણ કહ્યું છે. સુધરી જાઓ આતંકના આકાઓ, સુધરી જાઓ ભટકેલા યુવાનો, આર્મી ચીફ બિપિન રાવતનો સ્પષ્ટ સંદેશ. મુખ્ય ધારામાં પાછા ફરો, નહીં તો જશો પરલોકમાં. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ફરી એકવાર કડક શબ્દોમાં આતંકીઓને ચેતવણી આપતા હથિયારો છોડી મુખ્ય ધારામાં પાછા ફરવા માટે સલાહ આપી છે. જો મુખ્ય ધારામાં પાછળ નહીં ફરો તો મૃત્યુ પામશો તેવો સ્પષ્ટ સંદેશો પણ આપ્યો છે. આર્મી ચીફ જનરલ રાવતે અલગતાવાદીઓને પણ કડક સંદેશ આપતા કહ્યું છે કે તેઓ અલગતાવાદીઓને વધારે ભાવ નથી આપતા અને ન તો અવારનવાર વાતચીત કરવા માટે અપીલ કરશે. જનરલ રાવતે કહ્યું છે કે સેના આતંકવાદ સામે કડકાઈથી લડી રહી છે અને આતંકીઓની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરે. फर्क नहीं पड़ता है, हमें देखना है कि कितने लोग सरहद पार से हमारी तरफ इन्फिल्ट्रेट करने में सक्सेसफुल होते हैं. हमारी पूरी कोशिश है कि इन्फिल्ट्रेशन को रोका जाए और उसमें हम लोग काफ़ी हद तक सफल हुए हैं. ये जो टेररिस्ट आ रहे हैं, लोकल टेररिस्ट हैं, ये ट्रेंड भी नहीं है. इनको बस जैसे मैंने बताया, रेडिकलाइजेशन के जरिए, डिसइन्फॉर्मेशन के जरिए इनको टेररिस्ट रैंक में ज्वाइन कराया जा रहा है. ट्रेनिंग इनके पास है नहीं और कुछ ही दिनों में, कुछ ही महीनों में इनका खात्मा हो जाता है. तो अगर ये लोग सही तरीके से समझ जाएं कि दे आर ओनली बीइंग यूज्ड एज कैनन फोडर, इट इज बेटर टू शन वायलेंस एंड कम अबव द ग्राउंड एंड कम टू द मेन स्ट्रीम. देयर विल बी पीस इन द वैली, देयर विल बी डेवलपमेंट, देयर विल बी मोर जॉब्स. एवरीथिंग दैट दे आर लुकिंग फॉर विल कम इन इफ पीस कम्स टू द वैली. उनके पास कार्रवाई किस तरह से कर सकते हैं, उनके पास हम ये है, ये देखना है कि उनका फंडिंग का जरिया क्या है. क्योंकि वो लोग क्या करते हैं, वो तो पैसा दे रहे हैं, वो तो पैसे के बल पर इनको काम करा रहे हैं या उनको गलत खबर दे रहे हैं. गलत खबर कहाँ दी जाती है, कुछ ऐसे स्कूल होंगे जहाँ खबर दी जाती है, कुछ मोहल्ले में बैठ के शाम को शायद आपस में कुछ बातचीत होती है, कुछ ऐसे मस्जिद होंगे जहाँ पर इस तरह की कुछ मौलवी गलत खबर देते हैं. तो जिस जिस इलाकों में इस तरह खबर हो रही है उन पर हम एक्शन ले रहे हैं. पठानकोट में मिलिट्री स्टेशन में पत्रकारों साथ ने बातचीत में आर्मी चीफे कहु छे कि जे लोग बातचीत करने की इच्छा धरावी रहा है तेमने साथ बातचीत करवामां आवी रही छे, પરંતુ કેટલાક જેઓ વાત કરવા નથી ઈચ્છતા તો તેમની સાથે શું કરવું જોઈએ. જનરલ રાવતે કહ્યું છે કે જો કોઈને લાગી રહ્યું છે કે આતંકીઓ સાથે વાતચીત કરવામાં આવશે તો તે ખોટી ધારણા છે. આતંકીઓના આકાઓ સાથે કોઈ પણ વાતચીત નહીં કરવામાં આવે. સાથે પંજાબને લઈને જનરલ રાવતે કહ્યું કે પંજાબમાં ફરીથી ચરમપંથ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ કામ બહારની શક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી શક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી પણ આ મામલે સતર્ક છે અને હિંસા રોકવા માટે તમામ પગલાં ઉઠાવી રહ્યા છે. નો, આઈ થિંક ધ યુનિયન ગવર્નમેન્ટ ઇઝ ટેકિંગ ફૂલ એક્શન અગેન્સ્ટ ધીસ. વી આર ફૂલી અવેર ઓફ વોટ ઇઝ હેપનિંગ એન્ડ આઈ થિંક પર્ટિક્યુલરલી ધ ચીફ મિનિસ્ટર ઇન ધ સ્ટેટ ઓફ પંજાબ ઇઝ પર્ટિક્યુલરલી કન્સર્ન અબાઉટ ધીસ એન્ડ હી ઇઝ ટેકિંગ વેરી ડાયરેક્ટ એક્શન ટુ એન્શ્યોર દેટ ધીસ કાઇન્ડ ઓફ violence does not again spread in the state of Punjab. State of Punjab, let me tell you, the population, the people themselves did not allow violence to spread. They are the ones who actually, you know, quelled the insurgency, and I think they will not allow this to happen. So while people will attempt, but the people, the you know, outsiders will attempt, but the people are very strong and they will not allow this kind of thing to happen. To General Rawat e vadhu kahyu ke loko pan samajdar chhe, ame te loko ne safal nahi thava diye. જે લોકો હિંસા ભડકાવવાનું કામ કરી રહ્યા છે, બોર્ડર પારથી ઘૂસણખોરીનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અમે તેમના મનસુબાને સફળ નહીં થવા દઈએ. સી, નંબર સે કોઈ મતલબ નહીં હૈ, હમે દેખના હૈ આ કિતને સકતે હૈ. નંબર તો વો 10,000 રખ લે ઉસ તરફ, લેકિન ભેજ કિતને પાયેગા. કિતને લોગ તો આજકલ આ રહે હૈ, થોડા કોન્ટેક્ટ હો રહા હૈ ઓર વાપસ ભાગ જાતે હૈ, તો ઉનમે કિતના દમ હૈ ઇન્ફિલ્ટ્રેશન કરને કે લિયે. હમારી ફૌજ ભી તૈનાત હૈ, અક્સર હમ દેખ રહે હૈ કિ વો કોશિશ કરતે હૈ, થોડા સા ફાયરિંગ હોતી હૈ ઓર વો વાપસ ચલે જાતે હૈ. લાઇન ઓફ કંટ્રોલ, LC કા જો સવાલ હૈ, વહાં પર
मैंने बताया सरहद से इन्फिल्ट्रेशन की कोशिश जारी है, उधर से कोशिश जारी रहती है। अब वो लोग देखिए वो जम्मू रीजन पे भी इन्फिल्ट्रेशन करने की कोशिश कर रहे हैं, जहाँ हमारा आईबी सेक्टर है जम्मू का, वहाँ से भी कोशिश की जा रही है। लेकिन हम लोग हर जगह अलर्ट हैं। अभी अभी हाल में ही जम्मू में ही सिक्योरिटी मीटिंग हुई है, जिसमें किस तरह की कार्रवाई करनी है उस पर बहस की गई है, और हम एक्शन लेते रहेंगे कि इन्फिल्ट्रेशन को रोका जाए, क्योंकि जितना ज़्यादा इन्फिल्ट्रेशन होगा, चार आदमी अगर इस तरफ आते हैं तो अंदर घुस के वो ज़्यादा नुकसान करते हैं, बनस्पत की उन्हें बॉर्डर पे खत्म कर दिया जाए। અમે આપને જણાવી દઈએ કે કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેના છેલ્લા કેટલાય સમયથી ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે, જેના કારણે અનેક આતંકીઓને ઠાર કરાયા છે અને હજુ પણ સતત કાર્યવાહી ચાલુ છે। પરંતુ અલગતાવાદીઓના ભરમાવાને કારણે કેટલાક યુવાનો આતંકી પ્રવૃત્તિમાં જોડાયા છે, પરંતુ આ એવા યુવાનો છે જે વિશેષ ટ્રેનિંગ લીધા વિનાના હોય છે, જેના કારણે વધારે સમય સેના સામે ટકી શકતા નથી અને સૈન્ય કાર્યવાહીમાં મૃત્યુ પામે છે। ખુદ સેના પ્રમુખે આ વાત કરી છે। હવે જોવાનું રહેશે કે સેના પ્રમુખની ચેતવણી બાદ યુવાનો કેટલા સુધરશે અને જો નથી સુધરતા તો સેના તેમને ક્યાં પહોંચાડે છે। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।